ડભોઈ તાલુકા પંથકમાં રમજાન માસ પૂર્ણ થયો અને આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે ડભોઈ પંથકની જુદી જુદી મસ્જિદો અને ઈદગાહ મેદાન ખાતે ડભોઈ નગરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશમાં શાંતિ અને અમન રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. પવિત્ર રમજાન માસનું મુસ્લિમ બિરાદરોમાં આગવું મહત્વ હોય છે. 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખી અલ્લાહની ઈબાદત કરવામાં આવતી હોય છે. આજે રમજાન માસ પૂર્ણ થતાં રમજાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ડભોઈ પંથકમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈની કાંજીવાડા મસ્જિદ, જુમ્મા મસ્જિદ સહિત જુદી જુદી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ખાસ વહેલી સવારે નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશમાં અમન અને શાંતિ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. સાથે પરિવારોમાં ઉન્નતિ અને સુખ શાંતિ સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ અદા કરી હતી અને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજકીય આગેવાનો દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિજય બારોટ, ચેનલ ટીવી, ડભોઈ.